સ્ટુડન્ટનો જન્મ થવાનો હતો, વિદ્યાર્થીનો જન્મ થવાનો હતો, એની જ સાથે સુગ્રીવનો મિત્રનો જન્મ થવાનો હતો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે બધા જ જાણીએ છીએ કે રાવણના કાળનો જન્મ એટલે રામ. આની આધ્યાત્મિક પાછળની વાર્તા છે. હવે રામ, આપણે બહુ રામની મહિમા સાંભળી છે અને રામના રંગમાં રંગાઈ જઈને લોકો સુધબુદ ભૂલીને, લોકોને એવું ફીલ થાય છે કે અમારા દુઃખ બધા દૂર થઈ રહ્યા છે. રામ શબ્દ રમ્ય ધાતુ પરથી આવ્યો છે. રમ્ય એટલે રમણ કરનાર, જે ભક્તના હૃદયમાં રમણ કરે એ રામ. જે ભક્તના હૃદયમાં રમણ કરે એ રામ. રામ એક વ્યક્તિત્વ નથી, રામ એ એક સંસ્કાર છે. રામમાં આપણે જોયા છે કે રામ વિવેકી હતા, મર્યાદા પુરુષોત્તમ હતા, શાંત સ્વરૂપ હતા, નમ્રચિત હતા, આજ્ઞાકારી હતા. એટલે જ્યારે આપણે રામનવમી યા રામને વિશે વિચારીએ તો આપણા આખા મનસ્પટ પર એ રામનું વ્યક્તિત્વ અને રામની મહિમા આવી જાય છે. અને રામની અંદર લોકો તડબોળ થઈ જાય છે અને ત્યારે લોકોના દિલ ગાય છે. પણ ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે શું આ સાચો સમય છે રામ નામ જપવાનો? તમારા મનમાં પ્રશ્ન છે, રામ નામ જપવાનો સાચો સમય શું? રામ નામ જપવાનો સાચો સમય શું? કોઈને ખબર નથી. ત્યારે કહેવામાં આવે છે, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. આપણે વિચારીએ છીએ રંગાવું તો છે, પણ હજુ ટાઈમ છે. ત્યારે સમયની ઘંટી કહે છે, આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. સમય કોઈનો ઇંતજાર નથી કરતો, સમય કોઈના માટે સ્થામતો નથી. આપણે ના સમયને હાથમાં લઈ શકીએ છીએ, ના સમયને રોકી શકીએ છીએ. જ્યારે આપણે જન્મ લીધો, આપણા વિઝા આપણને હાથમાં ઉપરથી મળી જ ગયા છે. જે દિવસે આપણે નીચે આવ્યા, જવાનો સમય, તિથિ, તારીખ બધું ફિક્સ છે. આપણને ખબર નથી, ફ્લાઇટ ખબર છે, મહાકાલ આવશે, યમરાજ આવશે અને એની જ ફ્લાઇટમાં આપણે જવાનું છે, બીજી કોઈ ફ્લાઇટ નહીં મળે. ત્યારે ભગવાન કહે છે, તું સેના માટે વેઇટ કરે છે? જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર રંગાઈ જાને રંગમાં. આગળ કહે છે, શ્વાસ ફૂટશે, તારો શ્વાસ ફૂટી જશે અને નાડીઓ પણ તૂટવા લાગશે. શ્વાસ ફૂટશે, નાડીઓ તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં. એટલે જાગ્યા ત્યાંથી સવાર આપણે જે ભગવાનને માનીએ છીએ એને આપણે ફોલો કરવાનું ચાલુ કરવું જોઈએ. હવે રામ જ્યારે શબ્દ બોલવામાં આવે છે, એકદમ ટૂંકું ને ટચુકડું રામ છે. આપણે સાંભળ્યું છે કે ડાકુ વાલ્મીકી જ્યારે જંગલમાં હતા અને જ્યારે એના પર આપદાઓ આવવા લાગી ત્યારે એને રામ નામ લેવા માટે કહેવામાં આવ્યું. પણ એ કન્ફ્યુઝ થયો અને એને રામ નામ બોલતા નહીં આવડ્યું તો એને ઊંધું બોલવાનું ચાલુ કરી દીધું, મરા 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 મરા. તો અલ્ટિમેટલી શું થયું, એ રામ રામ જ બોલતો ગયો અને એનો ઉદ્ધાર થયો અને એણે રામાયણ કથા લખી.
તો રામ નામના શબ્દનો આ કેટલો ઝાઝો ચમત્કાર છે. આપણે રામ નામના વિશે પણ થોડું સમજીએ. એક રામ જે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીરામ. બીજું રામ રામ. જૂના જમાનામાં જ્યારે આપણે નાના ગામોમાં જઈએ ને તો આપણને લોકો જ્યારે ઓળખતા ન હોય તો શું કે રામ રામ, એટલે એક બીજું રામ રામ. ત્રીજું રામ આપણે ક્યારે ઉચ્ચારીએ? હે રામ, હે રામ, હે રામા. જ્યારે આપણું મુખ સ્મશાનની તરફ જાય, પગ, આ પગ અને મુખ બંને સ્મશાનની તરફ જાય ત્યારે ઉચ્ચારવામાં આવતો આ શબ્દ છે, હે રામ, હે રામ, હે રામ. અને ચોથો શબ્દ ખાલી રામ ત્યારે ઉચ્ચારવામાં આવે છે જ્યારે જૂના જમાનામાં ગામડાઓમાં માણસો જ્યારે એકબીજાના વ્યવહારમાં આવતા ત્યારે માણસો એમ કહેતા કે આ માણસ સારો છે પણ આનામાં રામ નથી, વિશ્વાસને પાત્ર નથી, એટલે આ ચોથો રામ. એટલે રામ નામ આટલો ચમત્કારી, આટલો અદ્ભુત છે. થોડું આગળ આપણે વિચારીએ, કહેવામાં આવે છે કે રામ નામની જ્યારે તમે માળા જપો છો ત્યારે 108 વાર એ મણકા જ્યારે ફરે છે ત્યારે આપણા રોમ રોમમાં એ રામ ચમત્કારી ચમત્કાર કરતો રહે છે. ને આપણે જ્યારે બહુ લાંબુ લાંબુ આપણે ભગવાનનું નામ લેવા જઈએ ને તો કન્ફ્યુઝ થઈ જવાય. અને એમાં આમાં તો શું છે, ડબલ ફાયદો છે આ માળા કરવામાં. માળા કરતા કરતા જો આપણને ઊંઘ આવે અને આપણે રામને બદલે પણ બોલવા લાગીએ તો બી આપણે શું કરી રહ્યા છે, રામને જ યાદ કરી રહ્યા છે. એટલે આજે રામ શબ્દ છે એટલો સારો અને સરળ શબ્દ છે કે જેનાથી આપણે રોમ રોમ જાગી જાય છે. રામ રામ રોમ રોમ. આગળ આપણે હજુ વધારીએ આપણી આજની આ ચર્ચાને તો કહેવાય છે કે જ્યારે આપણે રામને યાદ કરીએ છીએ ને ત્યારે સાથે કોણ યાદ આવી જાય છે? સાથે કોણ યાદ આવે છે? રાવણ. તો રામ હીરો અને રાવણ ઝીરો. પ્રશ્ન ઉઠે છે કે આ બેન કેમ આવું કહે છે, રામ હીરો ને રાવણ ઝીરો? એનું કારણ છે, તમે જ્યારે રામ અને રાવણની કમ્પેરિઝન કરો, એક કવિએ બહુ સુંદર એની કમ્પેરિઝન, એનો જે તફાવત છે એ કહ્યો છે. અને એણે કહ્યું છે કે રામ અને રાવણ બંનેની રાશિ એક જ છે, રવ. બંનેની રાશિ એ, બંનેનો જન્મ પણ ઉત્તર પ્રદેશમાં જ થયો છે. રાશિ એ, જન્મ સ્થાન પણ એક. ત્રીજું, બંનેના કુળ પણ ઉચ્ચ, સર્વોચ્ચમ કુળ. એટલે એવું નહીં કે રાજા રાવણે કઈ ગમે તેવા કુલમાં જન્મ લીધો, સર્વોચ્ચમ કુલ. ચોથું, એના જે બંને બુદ્ધિશાળી, ટોપ મોસ્ટ, જેને કહેવાય ને ટોપ મોસ્ટ દિવ્ય બુદ્ધિશાળી. અને પાંચમું કે બંનેને વિજય ભવનું વરદાનની પ્રાપ્તિ. પણ ચરિત્રમાં ફરક, રાશિ એક, કુળ બી સર્વોચ્ચમ, સ્થાન એક, બુદ્ધિ પણ એટલી જ, અને વિજય ભવનો પણ વરદાન. પણ એ વસ્તુને યુઝ કરવામાં, પોતાને માટે ધારણ કરવામાં ફરક. કહેવાય છે ને કે પરમાત્મા તો બધાને બધું સાથે સારું જ આપે છે. જ્યારે આપણે ઉપરથી નીચે આવીએ છીએ ને આપણને બધાને ઇક્વલ વસ્તુ જ આપી છે પરમાત્માએ, કોઈને ઓછી કઈ જ નથી આપી.
કારણ કે પરમાત્મા દયાનો સાગર છે, સુખનો સાગર છે, પ્રેમનો સાગર છે, આનંદનો સાગર છે. અને જે એની પાસે હોય એ જે આપી શકે છે, બીજું કઈ આપી નથી શકતો. એટલે જ્યારે આપણે ઉપરથી જન્મ લઈને આવીએ છીએ, આ બધી વસ્તુ આપણામાં ભરી ભરીને ભગવાન આપે છે. પણ આપણે જ્યારે આપણા કર્મક્ષેત્ર પર જન્મ લઈને પારિવારિકમાં જ્યારે આપણે કામ કરતા થઈએ છીએ, ત્યારે આજુબાજુની વસ્તુઓથી આપણે એટલી બધી વસ્તુઓ આપણી અંદર ધારણ કરતા જઈએ છીએ કે આપણા જે ઓરિજિનલ સંસ્કાર, જે ઓરિજિનલ ક્વોલિટી ભગવાને આપી છે, એ ધીરે 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 ઓછી થઈ જાય છે. તો ફરીથી આપણે જે રામ હીરો અને રાવણ ઝીરોની વાત કરતા હતા એ આપણે જોઈએ. રામને ધર્મનો પિતા કહેવામાં આવે છે, ધર્મ સ્થાપક, ધર્મનો સાથ આપનાર, જ્યારે રાવણ અધર્મનો સાથ આપે છે. રામ સત્ય પર વિજય પ્રાપ્ત કરવા વાળો છે અને રાવણ અસત્ય. સીતાજીનું હરણ એને કેવી રીતે કર્યું? જુઠ્ઠું રૂપ ધારણ કરીને, એને લોભાવીને, લલચાવીને એને લઈ ગયો. અસત્યની નાવ પર એનો બેડો પાર થતો નથી. પછી આગળ આપણે જોઈએ કે રામ એક નિસ્વાર્થ ભાવ, નિસ્વાર્થ પ્રેમ, સબરી જેવી ભીલણીના પણ એણે એઠા બોર ખાઈ લીધા. આનાથી વિશેષ ભગવાન નિસ્વાર્થ પ્રેમનો દાખલો શું આપી શકે? જ્યારે રાવણ એકદમ અભિમાન, ઈગો, તાકતનું, બળનો ઈગો, કારણ કે એને વરદાન હતું કે તને ઉપર નીચે સાઈડમાંથી કોઈ પણ મારી નહીં શકે. એટલે કહેવાય ને કે મગજમાં એને ભૂસું એનો એ ચડી ગયો તો વાહ, આપણે ગુજરાતી એકદમ ગામડાની ભાષામાં કહીએ કે બહુ મગજમાં વા ચડી ગયો છે. અને એ વા ચડવાને કારણે એને એનું ચરિત્ર આખું ખલાસ કરી દીધું. અને આપણે એનામાં પણ એટલી જ દેવી શક્તિ હતી, એને પણ વરદાન પરમાત્મા શિવથી જ પ્રાપ્ત કર્યા હતા, પરંતુ એને એનું બહુ જ અભિમાન હતું. અને એ અભિમાનને કારણે રામ દેવતા બની ગયા, મહાપુરુષ બની ગયા, અને રાવણ રાક્ષસમાં ખપાઈ ગયો. એટલે કહેવામાં આવે છે કે રામ હીરો અને રાવણ ઝીરો. સાથે સાથે આપણે એ પણ જોઈએ, એક આપણે તો મનુષ્ય છીએ ને, તો મનુષ્યની તો કલ્પના અનલિમિટેડ છે. જેમ ભગવાનની પણ કલ્પના અનલિમિટેડ છે, એમ મનુષ્યની પણ કલ્પના તો અનલિમિટેડ છે. મનુષ્યને પણ વિચાર આવે કે આ રાવણને 10 માથા આપ્યા છે, 10 માથા, 10 આંખો, એટલે એની વિચારવાની ક્ષમતા, વિઝનની ક્ષમતા કહેવાય ને કે ફ્યુચરને જોવાની ક્ષમતા રામ કરતા 10 ગુણા વધારે તો ખરી કે નહીં? ખરી ને? એક્સેપ્ટેડ ફેક્ટ છે ને કે જ્યારે તમારી પાસે 2 જ આંખ છે, રાવણ પાસે 20 આંખ છે, તમારી પાસે એક જ મગજ છે, એની પાસે 10 માથા છે, તો બી આ એક માથા વાળો રામ એ 10 માથા વાળા રાવણ ને કેટલો ભારે પડ્યો, કેટલો ભારે પડ્યો? સેને કારણે? એના ચરિત્રને કારણે, એની ધારણાઓને કારણે, એના સ્વભાવને કારણે. રામ કોઈ સાધારણ પુરુષ નહીં હતા. રામ એક રઘુવંશી કુળમાં જ્યારે એને જન્મ લીધો તો એ રઘુવંશી કુળની પણ
આપણે થોડી બેકગ્રાઉન્ડમાં જઈએ. આપણે સમજીએ કે રઘુવંશી કુલ એટલે વસુદેવમ કુટુંબ ના સંકલ્પથી સર્જાયેલું. કેવી રીતે? એના ફેમિલી મેમ્બર્સના વિશે આપણે જાણીએ અને સમજીએ. એક જે કુટુંબ હોય તો એ કુટુંબમાં તો બધા જ ફેમિલી મેમ્બર હોય, માં બાપ ભાઈ બહેન, હે ને, માં બધા જ. તો આપણે રામના કુટુંબની હાયરાર્કી જોઈએ કે કેવી રીતે રામનો કુટુંબ, કેવી રીતે એને આટલા સંસ્કાર મળ્યા. એટલે એવું માનવામાં આવે છે કે રામમાં જે સંસ્કાર હતા એ એના ગર્ભના સંસ્કાર છે, કારણ કે એનો કુળ જ હતો વસુદેવ કુટુંબ ફોલો કરતું. પિતા દશરથ. કહેવાય છે કે આપણું આ જે શરીર છે ને એ રથ છે, આત્માને ચલાવનારું રથ આ શરીર છે. અને આ શરીરની 10 કર્મેન્દ્રિય છે, 5 સૂક્ષ્મ અને 5 સ્થૂળ. એટલે દશરથ, દશે કર્મેન્દ્રિયોને વશમાં કરનાર દશરથ, જેનો પુત્ર રામ. આપણે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું પણ છે કે એકવાર દશરથ રાજાને એક સાધુના અહીંયા એને એક બહુ મોટા વિશાળ મહેલમાં એને કહ્યું કે આ વિશાળ મહેલમાં તમે ચક્કર મારો, દીવો લઈને જાઓ, અને દીવાની જ્યોત બુઝવી ન જોઈએ, પણ સાથે સાથે તમારે આ એમાં જોવાનું પણ છે કે એમાં શું શું છે, કેટલા ખજાના એમાં ભર્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે દશરથ રાજા બહાર આવીને કહે છે કે મેં તો કોઈ બી વૈભવની વસ્તુ જોઈ નહીં, કોઈ બી સંપત્તિની મેં વસ્તુ નહીં જોઈ, કારણ કે મારું જે ધ્યાન ખાલી આ દીવાની નોક પર હતું, કારણ કે તમે કહ્યું હતું કે દીવો ઓલવાવો નહીં જોઈએ. તો આવા આ કર્મેન્દ્રીને વશમાં કરનાર દશરથના પુત્ર રામ, માતા કૌશલ્યા. કૌશલ્યા નામ જ દર્શાવે છે કે કેટલી કુશળતા છે, વ્યવહારિક કુશળતા, આત્મિક કુશળતા, દયાની દેવી. એના પુત્ર રામ સાથે એમની સાવકીમાં, રામની તો સાવકીમાં કહેવાય પણ રામે ક્યારે માન્યું નથી એ બીજી વાત છે, સાથે એની માં કૈકેયી. કૈકેયીને આપણે જાણીએ છીએ પણ કૈકેયીનો સારો પાઠ પણ આપણે જોવો જોઈએ. કૈકેયીને જ્યારે, કૈકેયી એટલે પ્રાપ્તિ સંપન્ન, અપ્રાપ્ત કોઈ પણ વસ્તુ એનામાં નથી. કેવી રીતે? જ્યારે દશરથ રાજાએ કૈકેયીને પૂછ્યું કે જે વરદાન જોઈએ દેવી તમે માંગો, ત્યારે કૈકેયી કહે છે કે મને કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી, જ્યારે મને જરૂર હશે ત્યારે હું તમારી પાસે સામેથી માંગી લઈશ. એટલે કૈકેયીને પ્રાપ્તિ સંપન્ન કહેવામાં આવે છે. ત્રીજી સુમિત્રા. સુમિત્રા એટલે બધાની જ સાથે સારી મિત્રતા કરનાર, સારો વ્યવહાર કરનાર, સુવિચારોની સાથે એકબીજાને સંગઠનમાં જોડી રાખનાર. આગળ આપણે ચાર ભાઈઓ વિશે જાણીએ. આ તો માતા પિતાનો પરિચય થઈ ગયો વસુદેવ કુટુંબમાં. આગળ આપણે જોઈએ કે સ્વયં રામ, જ્ઞાની મર્યાદા પુરુષોત્તમ, મહાજ્ઞાની, સાથે સાથે એમનો ભાઈ લક્ષ્મણ. લક્ષ્ય ફિક્સ, એનું લક્ષ્ય એકદમ જ નિશ્ચિત. રામ જ્યારે વનવાસમાં ગયા એક જ ક્ષણમાં એણે પોતાનું લક્ષ્ય લઈ લીધું કે મારે પણ રામની સાથે જવું જ છે.
અને એ લક્ષ્યને પાર પાડવા માટે એણે જે બન્યું એ બધું જ એને વનમાં, આપણે બધા સ્ટોરી જાણીએ છીએ. એટલે આ છે ભાઈ લક્ષ્મણ. સાથે સાથે એનો ત્રીજો ભાઈ રામનો ભરત. ભરત એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ. આપણે જાણીએ છીએ કે રામાયણમાં એક એવો પણ દાખલો આવે છે કે જ્યારે કૈકેયી રાણીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને એ દશરથ રાજાની પાસે વરદાન માંગી લે છે કે તમે જ્યારે મને, મેં તમને જ્યારે કહ્યું હતું કે આવશ્યકતા હોને પર મેં જરૂર આપસે વરદાન લૂંગી, તો વો ઘડી આ ગઈ હૈ, કે એ સમય આવી ગયો છે મહારાજ રામને વનવાસ અને ભરતને રાજગાદી. કેટલો કઠોર આ પ્રસંગ જે આપણે હમણાં ચર્ચા જે કરી રહ્યા છે એમાં એમ લાગે ને એક મિનિટ માટે કે આ કેવો સીન આવી ગયો, પણ રામે હસતા હસતા એને સ્વીકાર કર્યો અને ભરતે હસતા હસતા એને સમર્પણ કરી દીધું. આપણે બધા જ જાણીએ છીએ કે રામ જ્યારે વનવાસમાં ગયા એ 14 વર્ષ ઇવન ભરતે પણ વનવાસી જ જીવન વિતાવ્યું અને એમણે રાજગાદી ઉપર ભગવાન શ્રી રામની પાદુકાને રાખી. આ રઘુકુલ વંશીના ચરિત્રને જણાવે છે, ગર્ભના સંસ્કાર બોલે છે. સાથે સાથે લાસ્ટમાં જે ભાઈ છે એ શત્રુઘ્ન. બધા જ ભાઈ જતા રહ્યા, બે વનવાસમાં જતા રહ્યા, ભરત બી વનવાસી જેવો બની ગયો, તો બચી ગયો શત્રુઘ્ન. તો એણે શું કર્યું, બધાની સેવા કરવાનું કામ લઈ લીધું. એટલે આ ભગવાન શ્રી રામના વસુદેવ કુટુંબ પરિચય, કુટુંબનો પરિચય. આવા કુળમાં જન્મનાર બાળક એનું ચરિત્ર તો આપણે ભાંગી જ ન શકીએ. આગળ આપણે જોઈએ રામ, રામનવમી આપણે જે મનાવીએ છીએ ત્યારે આપણે હંમેશા જોઈએ છીએ કે બહુ બધી જગા પર રામાયણ કથા, રામકથાના 9 દિવસના પર્વ મનાતા હોય છે. સૌથી ફેમસ આપણે જાણીએ છીએ કે મોરારી બાપુ, જેની રામકથા તમે સાંભળો તો ગદગદ થઈ જાઓ. તો આપણે રામના જે ચરિત્ર જીવન ના વિશે પણ આપણે થોડું સમજીએ. રામ ભગવાનના ચરિત્રથી આપણે આપણા જીવનમાં જીવન જીવવાની કળા કેવી રીતે અપનાવી શકીએ, કેવી રીતે લઈ શકીએ, એના ચરિત્રથી આપણે કેવી રીતે શીખીને જીવી શકીએ એ પણ આપણે જોઈશું. પણ એની પહેલા રામાયણના બે નાના પ્રસંગ આપણે લઈએ. રામાયણ તો બહુ મોટી ગાથા છે, બધા પ્રસંગો તો આપણે કવર નહીં કરી શકીએ, પણ એના જે બે પ્રસંગ, જેમાં એક પ્રસંગ છે જે શબરીના જૂઠા બોલ. રામ જેવા મર્યાદા પુરુષોત્તમ, આટલા જ્ઞાની, આટલા તેજસ્વી, આટલા મહાપુરુષ, જે શબરીની ઝોપડી જઈને એના એઠા બોર ખાય છે, સેને કારણે? સેને કારણે? શબરી જે ભીલડી બની હતી એ એના પૂર્વ જન્મમાં મહારાણી હતી અને એને સત્સંગનો બહુ શોખ હતો, પણ મહારાણી હોવાને કારણે એને એના ઘરેથી, એના રાજમહેલથી બહાર નીકળવાની અનુમતિ નહોતી. એ છુપાઈ છુપાઈને પણ જતી હતી, પણ એક દિવસ પકડાઈ ગઈ અને એને રાજાએ સ્ટ્રિક્ટલી એકદમ બંધ કરી દીધું. એને ચોખ્ખી ના પાડી દીધી કે તું મહારાણી છે
આવા સત્સંગમાં જવાનો અધિકાર તને નથી. જેને રામ નામની સત્સંગની લત લાગી હોય એવી એ ગોપી જેને તમે જો ઘરમાં બાંધી દો તો એ ગોપી રહી શકે ખરી? જ્યારે મોકો મળ્યો ઘરના બારણામાંથી ભાગી ગઈ અને ગઈ એ ગંગા મામા સમાધિ લેવા. અને ગંગા મામા જઈને એ ગંગા માને કહે છે કે આવો મને સૌંદર્ય, આવો મને મોભો આપીને, આવી રીતે મહારાણી બનાવીને મારાથી ભક્તિનો રસ, સત્સંગનો રસ છીનવી લીધો. એટલે હું તને અર્ચના કરું છું કે આજે હું મારી જાતને તારા એમાં સમર્પિત કરું છું અને હું એ જ માંગુ છું કે આવતો જન્મ મને એવો આપજે કે જેમાં હું સત્સંગ કરી શકું, ભગવાનને હું ભજી શકું, ભગવાનની હું સાક્ષાત્કાર કરી શકું, ભગવાનને હું અનુભવ કરી શકું. આજ રાણી શબરી ભીલણીના નામે પુનર્જન્મ લે છે. એટલે એની જે વ્યથા હતી, એની જે તડપણ હતી, એ તો આગળના જન્મથી જ કન્ટિન્યુ હતી. અને ભીલણી બનીને રોજ એ ભગવાન રામને માટે બોર પ્રસાદના રૂપે રાખતી હતી. આપણે પણ કરીએ ને, કોઈ બહુ મહેમાન આવવા વાળા હોય તો આપણે થોડું ટેસ્ટિંગ કરી લઈએ ને કે બરાબર બન્યું છે ને, કઈ ઓછું તો નથી ને. કારણ કે આપણે હંમેશા જ વિચારીએ છીએ કે અતિથિ દેવ ભવ, જે અતિથિ આવે એને આપણું ભોજન પસંદ આવે અને ભોજન સ્વીકારીને અતિથિ તૃપ્ત થાય, આ જ ભારતીય સંસ્કૃતિ છે. એટલે શબરીને પણ વિચાર આવ્યો કે હું આજે બોર તો રાખું છું પણ આ બોરની તો પ્રોપર્ટી શું છે, ખટાશ પણ એમાં હોઈ શકે, તો હું ભગવાન રામને ખાટા બોર કેવી રીતે ખવડાવું. અને એ જે તપસ્યામાં એ રોજ બોરને તૈયાર કરતી હતી અને બહુ જ પ્રેમથી, બહુ જ નિશ્ચયથી ભગવાન રામની એ રાહ જોતી હતી. કેટલા વર્ષોના વર્ષો એને ભગવાન રામની રાહ જોઈ અને એના મનના ઉદ્ગાર આપણે સાંભળીએ. મનનો મોર લિયો રે તારું નામ, મનનો મોર લિયો રે તારું નામ, મારી ઝોપડીએ આવો મારા રામ, મારી ઝોપડીએ આવો મારા રામ, એક વાર આવી પૂરી કરો હૈયા હો, એક વાર આવી પૂરો કરો હૈયા હો, મારી ઝોપડીએ આવો મારા રામ. કેટલી મનમાં પરમાત્માની લાગણી, પરમાત્માને માટે નિષ્ફળ કેટલો એને પ્રેમ. આગળ કહે છે, સૂરજ ઉગે ને મારી ઉગતી આશ, સૂરજ ઉગે ને મારી ઉગતી આશ, સંધ્યા કાળે રે મળતી રે નિરાશા. સવારે એ આશ લગાડીને બેઠી હોય કે રામ આવે, સાંજ થઈ જાય અને રામ આવે નહીં, ત્યારે પણ એ કહે છે, રાત ની દિવસ સૂજે ના મને કામ, રાત ની દિવસ સૂજે ના મને કામ, મારી ઝોપડીએ આવો મારા રામ. આપણે આટલો પ્રેમ પરમાત્માને કરીએ છીએ? આપણે ઘણી વાર વિચારીએ છીએ ને કે પરમાત્મા આ ભીલણીને કેમ એને દર્શન આપ્યા, એના જૂઠા બોર કેમ ખાધા, પણ એના મનની જે વ્યથા, આપણે એના આ ચાર લાઈનમાં એ વ્યથાને, એ ઉદ્ગારને આપણે
સાંભળ્યો તો આવો શ્રી રામનું આ ચરિત્ર કે જેણે બિલડીના પણ બોર કેટલા મજેથી ખાઈ લીધા. સાથે સાથે આપણે બધા જ જાણીએ છીએ કે અહલ્યાનો ઉદ્ધારક, અહલ્યા જે આપણે સ્વામી વિશ્વામિત્રાની પત્ની હતી, અને જ્યારે એમણે નક્કી કર્યું કે વનવાસમાં મારે જવું છે, 6 મહિના હું આ ત્યાગ કરીને જંગલમાં જઈને વનવાસમાં રહેવા માંગુ છું, અહલ્યા બહુ જ સુંદર હતી જ્યારે રાણી હતી ત્યારે, એનું બહુ જ એનું જે રૂપ બહુ મનમોહક હતું, અને એના રૂપનો મોહિત ઇન્દ્ર રાજા થઈ ગયો હતો, અને એ ઇન્દ્ર રાજાને એ રાણીને પામવામાં બહુ ઇન્ટરેસ્ટ હતો. જ્યારે ઇન્દ્ર રાજાને ખબર પડી કે આ વાલ્મીકિ ઋષિ તો હવે જંગલમાં 6 મહિના માટે જાય છે, તો એણે શું કર્યું કે પોતાનું રૂપ વાલ્મીકિ ઋષિનું બનાવી લીધું, અને રાણીની પાસે આવીને એને કહે છે કે હે રાણી, હું જંગલમાં ગયો તો ખરું, પણ જતાની સાથે જ મને અનુભૂતિ થઈ કે હું નહીં રહી શકું, એટલે હું પાછો ફર્યો. ભોલી રાણી, એને ખબર જ નહીં કે આ એનો પતિ નથી, કોઈ પરપુરુષ છે જે એને છલ કપટથી એની સાથે રહેવા માટે આવ્યો છે. 6 મહિના વીતવા આવ્યા અને સામે આવીને વાલ્મીકિ ભરાઈ ગયા, જોઈને ક્રોધમાં એ થઈ ગયા, ક્રોધમાં ગમે તેમ એમને કહેવા લાગ્યા, અને એ જ ક્રોધમાં એને શ્રાપ આપી દીધો કે જે પત્ની પોતાના પતિના સ્પર્શને પણ જાણી ન શકે એ કેટલી પથ્થર બુદ્ધિ કહેવાય, અને એને શ્રાપ આપ્યો કે તું એક પથ્થરની શિલા બનીને રહી જશે, અને ઝટથી અહલ્યા શિલા બની ગઈ. બહુ ભયંકર આ પ્રસંગ. ભૂલ શું, રાણીની ભૂલ શું, છળ કોણે કર્યું, ઇન્દ્રએ કર્યું, સંન્યાસ એના પતિએ લીધો, એમાં ફસાઈ ગઈ રાણી નિર્દોષ. જ્યારે એણે એના પતિને કહ્યું કે મહારાજ તમે મારી વાત જ નથી સાંભળતા, એટલે મેં તો જ્યારે આની સાથે પણ આજે કપટ કરીને રૂપ ધારણ કરીને આવેલા ઇન્દ્રની સાથે પણ હું જ્યારે હતી, પણ મારો પ્રેમ તમારા માટે પવિત્ર હતો, મારા પ્રેમમાં કોઈ પણ અપવિત્રતા નહોતી. ત્યારે વાલ્મીકિ કહે છે કે હવે તો બહુ મોડું થઈ ગયું, હું મારો શ્રાપ તો પાછો નથી લઈ શકતો, પણ હું તને એમાંથી મુક્તિ કરવાનો રસ્તો આપી શકું છું કે જ્યારે એક કોઈ એવો મર્યાદા પુરુષોત્તમ રામનો આ સૃષ્ટિ પર જન્મ થશે, ત્યારે જ્યારે તેનો પગ તને લાગશે ત્યારે તું ફરીથી પથ્થરમાંથી જાગૃત થઈ જશે. આ બે જે દ્રષ્ટાંત રામાયણના છે, બહુ જ આપણા મનને હૃદયને સ્પર્શી જાય એવા છે, અને એટલે જ આપણે પણ ભગવાન જ્યારે કહે છે ને કે તમે જ્યારે પથ્થર બુદ્ધિ બની જાઓ છો, જ્યારે તમે ભગવાનને સમજી જ નથી શકતા, તો તમે ભગવાનના નિસ્વાર્થ પ્રેમને કેવી રીતે સમજશો. આપણે પણ આપણા જીવનમાં આપણે કરતા કરતા બધી વસ્તુઓમાં કાર્યક્ષેત્રમાં લોકોની સાથે રહેતા રહેતા ખાટા મીઠા અનુભવમાં શું થઈ ગયા છે, અનુભવને મગજમાં ભરતા ગયા, અને જ્યારે મગજમાં આપણે કચરો જ ભર્યો હોય અને આપણે વિચારીએ કે ભગવાન દિલમાં આવીને બસે, તો એ તો પોસિબલ નથી. આપણે આપણો દ્રષ્ટાંત લઈએ ને, આજે આપણે કોઈ અજાણતી જગા પર જઈએ અને એ અજાણતી જગા પર તમને કહેવામાં આવે કે બેન અહીંયા બેસી જાઓ, તમે આમ જ બેસી જશો? નહીં ને, આપણે થોડું એને સાફ કરશું, એને ચકાસીને બેસશું કે કપડા આપણા ખરાબ ન થાય, કપડા પર ધાગ ન લાગી જાય. અને આપણે વિચારીએ, આપણે ચાહીએ છીએ
કે આપણા આ ખરાબ મનમાં જેમાં પરદર્શન પરચિંતન કેટલી બધી વસ્તુઓ ભરી છે, એવા અપવિત્ર મનમાં એ મનની દ્વારા ભગવાન આપણા હૃદયમાં બેસે એ તો પોસિબલ નથી. જ્યારે મનુષ્ય થઈને આપણે કોઈ જગા પર સાફ સફાઈ કર્યા વગર બેસતા નથી તો ભગવાન આપણા હૃદયમાં કેવી રીતે બેસી શકે છે? ઠીક છે, તો આ સમયે હમણાં આપણે થોડી વાર આપણા આ મનના કચરાને સાફ કરીએ. તો 2 મિનિટ 3 મિનિટ આપણે એકદમ એલર્ટ થઈને એક નાનકડી એક્સરસાઇઝ કરશું. કરવાનું શું છે? હાથ આમ લાંબો રાખવાનો છે બધાએ, રાઈટ હેન્ડ, અને હું જે તમને થોટ્સ આપીશ, જે હું બોલતી જઈશ, એ તમારે કરવાનું છે. જેટલો બને ને એટલો લાંબો રાખજો હાથ. ઓકે, થોડા સમય માટે બધી જગ્યાએથી મનના વિચારોને સમેટો. વિચારો આવે અને જાય જેમ દરિયાની લહેર આવે અને જાય. સામે એક સુંદર દ્રશ્ય જુઓ. સમુદ્રના કિનારા પર સવારે સૂરજ નીકળી રહ્યો છે. કેશરી ચાદરથી આખું આકાશ આપણે માટે સ્વાગતની બેલામાં છે. ઉડતા પંછીનો શોર, સમુદ્રની ઉઠતી શીતલ લહેર, મનમોહક આ વાતાવરણ, એક ઘેરી સાસ. આપણે એક શ્વાસ લઈશું ડીપ, પ્યોર અને પોઝિટિવ ઓક્સિજન, અને એની સાથે આપણે આપણા મનને એકાગ્ર કરી લીધું. હવે આપણે આપણા જીવનની 5 વર્ષ પહેલાની યાત્રામાં જઈએ. 5 વર્ષથી આપણા જીવનમાં કોઈ એવી દુઃખદ ઘટના બની હોય કે જે અત્યાર સુધી આપણા મનમાંથી ગઈ નથી, આપણા મનને પકડી રાખી છે, એવી ઘટનાઓની નાની નાની પોટલી બનાવીને આપણા રાઈટ હેન્ડ પર મૂકતા જાઓ. કોણે ખાચરેથી જેટલી પણ એવી દુઃખદ ઘટના, દુઃખદ બનાવ આપણા જીવનમાં બન્યો હોય, એની નાની નાની પોટલી બનાવીને આપણા આ હાથમાં રાખતા જાઓ. હવે 10 વર્ષ પહેલા કોઈએ આપણું અપમાન કર્યું, માનહાનિ કરી, અને એ વ્યક્તિની એ વાતોને અત્યાર સુધી આપણા મનમાં આપણે પકડી રાખી છે. એ પછી આપણા સંબંધીઓએ, મિત્ર હોય, કાર્યક્ષેત્રમાં હોય, સોસાયટી વાળા હોય, કોઈ પણ હોય, એ બધી વાતોને નાની નાની પોટલીઓમાં સમેટીને આ હાથની ઉપર મૂકતા જાઓ, મૂકતા જાઓ, મૂકતા જાઓ.
20 વર્ષ પહેલા હવે આપણે આપણી જીવન યાત્રાને જોઈએ. કોઈ એવા આપણા અનુભવ કે જે કોઈએ આપણને દગો આપી દીધો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, અને વિશ્વાસથી જ આપણું હવે મન ઉઠી ગયું હોય, એવી વાતોની પણ નાની નાની પોટલીઓ બનાવીને આ હાથમાં રાખતા જાઓ. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પાછળની વાતોને આજે આપણે આપણા મનની બહાર કાઢી રહ્યા છે. આજનું આ સૌભાગ્ય છે, આ સમય છે કે જ્યારે આપણે આ કરી શકીએ છીએ. એટલે કંઈ પણ બાકી ન રહે. મજા આવે છે? મજા આવે છે? શું થાય છે? હાથ આપણો ભારી થઈ ગયો. છોડી દો આ બધી વાતોને. કેટલી મિનિટની આ અનુભૂતિ, કેટલી સેકન્ડ કે કેટલી મિનિટની આ અનુભૂતિ, જેમાં 20 વર્ષની આ વાતોથી આટલી જ મિનિટ કે સેકન્ડોમાં આપણો હાથ આટલો ભારી થઈ ગયો, તો અહીંયાનું શું? મેજોરિટી આપણે ગુજરાતી છીએ, એટલે એક બહુ સારી વાત તમને સંભળાવું છું. જે ગુજરાતી લોકો હોય ને, એ ભૂસું ખાવામાં એક્સપર્ટ હોય. કોઈ બી જાતના ભૂસા એ લોકોને ભાવે, નડિયાદી હોય, સુરતી હોય, જે બી એક કે એક વેરાયટીના ભૂસા ખાય. એટલે ભૂસા ખાવાની આદત તો ખરી. ભૂસા ખાતા ખાતા આપણે ભૂસાને અહીંયા પણ ભરવા લાગ્યા. 3 પ્રકારના ભૂસા છે જે આપણે ખાઈએ છીએ. બીજા ભૂસા જે જયારે ઓલો આપણે શું કહેવાય, કાર્પેન્ટર જયારે એ કરે છે ને, ત્યારે ભૂસું નીકળે છે, એ તો આપણે ફેંકી દઈએ છે તરત. અને ત્રીજું સૌથી વધારે ભૂસું અહીંયા ભરેલું છે, એટલે આ ભૂસાને ભૂસવાની જરૂર છે, આ ભૂસાને ભૂલવાની જરૂર છે. અને એને ભૂલવા માટે આપણે શ્રી રામચંદ્રના ચરિત્રની વાતોને ધારણ કરવાની જરૂરત છે. એને આ એક્સરસાઇઝ તો જે હમણાં આપણે કરી ને, એ તો તમારો કચરો મેં ખાલી 15 વર્ષ કે 20 વર્ષ ન જ સાફ કર્યો. પાછું મને કહેજો કેટલા વર્ષનો સાફ કરવો છે, આપણે પાછા મળીને સાફ કરશું. કહેવાનો અહીંયા ભાવાર્થ એટલો જ છે કે રોજ જેમ આપણે આપણા ઘરનું ડસ્ટબિન ક્લીન કરીએ છીએ, કચરાવાળો ન આવે તો આપણે જાતે જઈને કચરો બહાર નાખી આવીએ છીએ. પણ ભગવાને જે આપણને મન અને બુદ્ધિ રૂપી સોનાની આટલી સરસ આપણને વાસણ આપી છે, જે સોનાની કહેવાય ડબ્બી આપી છે, કે જેમાં આપણે સારી વાતોને ભરવાને બદલે આવા ભૂસા ભરીને રાખીએ છીએ. અરે ભૂસાને ભરીને નહીં રાખો, જેટલી વાર મન થાય ભૂસાને ખાતા રહો. સાચી વાત કહું છું, એક્સપિરિયન્સ કરીને જુઓ કે જ્યારે કોઈની વાત હૃદય પર લાગી જાય ને, ત્યારે ભૂસું ખાઈ લો. અહીંયા ભૂસું છે ને ભરવાનું બંધ થઈ જશે. મેં અનુભવ નથી કર્યો, તમારી સાથે વાતો કરતા કરતા મને આ માઇન્ડમાં તરત રિફ્લેક્ટ થયું કે આવી આપણે પદ્ધતિ અપનાવીએ તો આપણા ઘરમાં બી શ્રી રામચંદ્રની જેમ વસુદેવ કુટુંબ થઈ જ જાય. થાય કે ન થાય? થઈ જાય ને. તો આપણે રામની આટલી બધી પરિભાષા, રામની આપણે આટલી બધી વાતો સાંભળી, હવે છેલ્લી વાત, જ્યારે આપણે રામનું, રામ અને રામાયણની જ્યારે વાત કરતા હોઈએ, ત્યારે આપણે હંમેશા એ જોવાનું ભૂલી જઈએ છીએ કે રામાયણમાં તમે જોશો તો રામની એન્ટ્રી
અરે રાવણની એન્ટ્રી સૌથી લાસ્ટમાં થાય છે, લાસ્ટમાં. તો કોની એન્ટ્રી પહેલા થાય છે? આ રામાયણ કેમ આટલું થયું? આપણા ઘરમાં પણ રામાયણ થતું જ હોય છે, સાચી વાત છે ને? તો રામાયણના આપણે જે રાવણને વિલન કીધો અને રાવણને કારણે રામાયણમાં પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એની પહેલા 3 લેડીઝ આવી, કે છે ને કે લેડીઝ ફર્સ્ટ. તો રાવણે બી કીધું લેડીઝ ફર્સ્ટ. કોણ લેડીઝ આવી 3? એક તો તારકા આવી. તારકાએ શું કર્યું? વિઘ્ન નાખ્યા. શેમાં વિઘ્ન નાખ્યા? તપસ્યામાં વિઘ્ન નાખ્યા. કઈ ઓછી નહોતી એ પણ. એટલે રામાયણમાં રાવણનું તો રૂપ પછી સામે આવ્યું, પણ આ જે સ્ત્રીઓ અલગ અલગ રૂપ ધારણ કરીને આવી એમાં પણ ઘણું બધું રામાયણ સર્જાયું. પછી બીજી આવી મંથરા, બધા જ જાણીએ છીએ, પરચિંતન, પરદર્શન, પરમત, પતનની જડ છે. આપણા કાન એટલા કાચા થઈ જાય છે ઘણી વાર કે આપણને કોઈ કઈ વાત કહી જાય ને તો સીધી આમ અંદરથી અંદરથી અંદર જતી રહે છે. અરે ભગવાન કહે છે કે તમને એક કાન આપ્યો છે તો સાથે બીજો પણ આપ્યો છે ને, અહીંથી સાંભળો ને અહીંથી કાઢી નાખો. કારણ કે આપણે કોઈની વાતોમાં જ્યારે પરચિંતન ને પરદર્શન ને પરમત પર આવી જઈએ છીએ તો આપણે આપણા સાચા સંબંધોને ખોઈ બેસીએ છીએ, સાચી લાગણીઓને આપણે તલાક આપી દઈએ છીએ. અને એ પછી આપણને બહુ પસ્તાવો થાય છે, પણ ત્યારે સમય બાકી નથી રહેતો. અને ત્રીજી આમાં જે આવી સુવર્ણ પંખા, અભિમાનની દેવી. બહુ એને અભિમાન હતું કે રાવણની બહેન છું, અને એને એનું નાક કાપવું પડ્યું. એટલે રાવણ તો બિચારો એકદમ લાસ્ટમાં આવ્યો. પણ રામાયણની રજૂઆત, રામાયણને આ શિખર પર લઈ જનાર આ 3 લેડીઝ. સાથે સાથે આપણે વાત કરી કે રામના ચરિત્રથી આપણે જીવન જીવવાની કળા કેવી રીતે આપણા જીવનમાં ધારણ કરી શકીએ. સૌથી પહેલા એક વાત મનમાં એ પણ આવે છે જ્યારે રામાયણની ચર્ચા થાય છે કે કેવું થયું કે રામે વનવાસમાં ગયા, રામ જેવા વનવાસમાં ગયા એની સીતા ચોરી થઈ, સીતા ચોરી થઈ ગઈ, પાછી મળી પણ ગઈ, મળી ગઈ એને અયોધ્યા પણ લઈ આવ્યો પાછો, અને અયોધ્યા લાવીને એને પાછો ત્યાગ કરી કાઢ્યો. બહુ વિચારવા જેવી આ વસ્તુ છે. એટલે થોડું આપણે એના પર આજે હોમવર્ક કરશું કે આવું આ કેમ થયું. તો આપણે રામના ચરિત્રમાંથી આપણે આપણી લાઈફની મેનેજમેન્ટ, જીવન જીવવાની કળા કેવી રીતે અપનાવી શકીએ એ જોઈએ. રામના જીવનમાં બહુ બધી ચેલેન્જીસ આવી, બહુ સમસ્યા આવી, બહુ પરિસ્થિતિ આવી, પરંતુ એમણે હંમેશા શાંત ચિત્ત રહીને એ પરિસ્થિતિઓનો સામનો કર્યો. એટલે એનું વ્યક્તિત્વ શાંત ચિત્ત અને સાથે સાથે સામના કરવાની શક્તિ, સાથે વિવેક, નમ્રતા, જે શબરીને કેટલી નમ્રતાથી એના બોર ખાઈ લીધા, એની સાથે આજ્ઞાકારી, એક પણ ક્વેશ્ચન નહીં પૂછ્યો કે હું વનવાસમાં શું કામ જાઉં,
એ પણ એને એની સોતેલીમાં સાવકી માની તરફથી આ મળ્યું, તો પણ ક્વેશ્ચન નહીં પૂછ્યો. રાજા દશરથે કહ્યું, પિતાનો આદેશ આજ્ઞાકારી બનીને માન્યો. સાથે જ્યારે વનમાં ગયા, નેતૃત્વ શક્તિ વાનર સેનાની સાથે એણે કેવી રીતે લંકાને જીતી એ પણ બતાડ્યું છે. એનો બી બહુ પ્રસંગ સરસ વર્ણન કરવામાં આવ્યો છે રામાયણમાં. નેતૃત્વ કલા, એની સાથે સાથે ક્ષમાશીલ. જ્યારે વનવાસથી પાછા ફરે છે અને કઈ કઈ માને મળવા જાય છે, રામ સામે ચાલીને જાય છે, એ વેટ નથી કરતા કે કઈ કઈ આવે, અને કઈ કઈ એની સાથે આંખો નથી મિલાવી શકતી, નજરથી નજર નથી મેળાવી શકતી. કારણ કે એને ખબર હતી કે જાણે અનજાણે એણે બહુ જ મોટી ભૂલ કરી દીધી છે, પણ રામના વ્યવહારમાં આટલો પણ ફરક નહીં આવ્યો. કારણ કે ક્ષમા, ક્ષમા અને ક્ષમા. તો આ અમુક એના જે આપણે કહીએ કે રામના ચરિત્રના ગુણ, સાથે સાથે રામે રામને કેરેક્ટરમાં એ પણ હતું કે સંગઠનની શક્તિ, સંગઠન મજબૂત બનાવ્યું. લીડર હનુમાનને બનાવ્યો, સાથે એને સુગ્રીવની પણ મદદ લીધી અને સુગ્રીવ અને હનુમાનની સાથે આખી વાનર સેનાને તૈયાર કરી અને બ્રિજ બનાવી દીધો કે જે આ પારથી લંકા સુધી લઈ જાય. સાથે મોટિવેશનલ, ઉમંગ ઉત્સાહમાં પ્રેરક કરનાર, એણે હનુમાનને પ્રેરક કર્યો સુગ્રીવની દ્વારા કે તું તો બહુ મહાવીર છે, તું બલવાન છે, તું આ કરી શકે છે. એટલે પોતાના પ્રતિનિધિને એણે લંકામાં મોકલાવ્યો, જેને જઈને લંકાનું નિરીક્ષણ કર્યું. અને જ્યારે બધી જગા પર એને નિરીક્ષણ કર્યું હનુમાને જઈને, અને હર ટાઈમ હર સમયે વિચારતો ગયો કે આ જગા પર રામની જે સેના છે એ કેવી રીતે લડી શકશે, અને જ્યાં જ્યાં એને લાગ્યું કે અહીંયા અહીંયા નહીં થાય, ત્યાં ત્યાં એને કરેક્ટિવ એક્શન્સ લઈને એને ચેન્જ કરી નાખ્યું. રામાયણ કથામાં પ્રસંગ કહેવામાં આવે છે કે મોટા મોટા ઝાડ જે હતા એ રામે કપાવી નાખ્યા, અને સીતા માતાને ગુપ્તમાં જઈને મળે છે, અને પછી ત્યાગ અને સમર્પણની ભાવનાથી પોતે બંદી બની જાય છે. અદ્ભુત નેતૃત્વ, અદ્ભુત સંગઠનની શક્તિ. તો આ વસ્તુઓ આ રામચરિત્રમાંથી આપણે આપણા જીવનમાં ધારણ કરીએ તો આપણું જીવન ખરેખર સફળ થઈ જ જાય. તો આજના દિવસે આપણે આ સાચી રામનવમીની કથા સાંભળી એમ કહેવાય. એટલે આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનમાં આપણે આસ્થા બી રાખીએ છીએ, પણ ભગવાનનું કરેલું કહેલું કેટલું માનીએ છીએ, ભગવાનના આદેશ પર કેટલું ચાલીએ છીએ, એ ભક્તની પરીક્ષા છે. અહીંયા એક નાનકડો પ્રસંગ હું તમને કહેવા માંગુ છું કે કહેવાય છે કે તમને એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે તમે ભગવાનને વધારે યાદ કરો છો કે ભગવાન તમને વધારે યાદ કરે છે? વિચારવા જેવો શબ્દ છે ને, વિચારવા જેવો પ્રશ્ન છે. નાનકડી એક વાર્તા કરીએ. નાની વાર્તામાં એવું છે કે આપણે બધા જ ભગવાન હનુમાન ભગવાનને જાણીએ છીએ. હનુમાન ભગવાન તો શ્રી રામજીના સેવક, અને હંમેશા જ્યારે પણ તમે હનુમાનજીને જોશો ને તો તપની મુદ્રામાં ભગવાન રામને યાદ કરતા દેખાય છે. આખી સૃષ્ટિમાં હે ને, સૌથી વિલન કે સૌથી ખરાબ કેરેક્ટર જે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે એ કોણ છે? નારદ મુનિ. અહીંયાની ત્યાંથી અહીંયા, એકબીજાની ટોપી અહીંયા અહીંયા ફેરવ્યા જ કરે, એને એમાં મજા આવે.
તો એને મજા આવી. એને જોયું કે અરે આ હનુમાન તો કેટલી તપસ્યા કરી રહ્યો છે. તો એને હનુમાનને પૂછ્યું તું શું કરે છે? તો હનુમાન કહે છે કે હું તો ભગવાન રામને યાદ કરું છું. એને થયું કે આની આપણે ફિરકી લઈએ. એટલે એને કહે છે કે અરે તને ખબર નથી, ભગવાન રામની પાસે આજે મેં એક ડાયરી જોઈ અને એ ડાયરીમાં જોતો હતો હું, તો મેં ભગવાનને પૂછ્યું કે ભગવાન આ શું છે? તો રામ ભગવાને કહ્યું કે આમાં એ ભક્તોની લિસ્ટ છે જે મને યાદ કરે છે. એટલે હવે તમે નક્કી કરજો આપણે કઈ લિસ્ટમાં છીએ. ભગવાન કહે છે કે અહીંયા એની લિસ્ટ છે જે ભક્ત મને યાદ કરે છે. તો પાછો એને તો મોકો મળ્યો એટલે નારદજી એને કહ્યું કે ભગવાનની ડાયરીમાં તો તારું નામ જ નથી, તો તું શું કામ ભગવાનને યાદ કરે છે? હનુમાન કહે છે કે મને એનાથી કાંઈ ફરક નથી પડતો, હું તો મારું કામ કરું છું. મને મારું કામ કરવામાં રસ છે, મને ખુશી મળે છે, એટલે માટે હું મારું કામ કરું છું. તો એને જે પીન મારવી હતી કે જે એને એ કરવું હતું, કહેવાય ને કાંટો મારવો હતો, તો એ તો થયું નહીં, ત્યાં એની દાલ નહીં જામી. તો શું થયું કે એ પાછો રામ ભગવાન પાસે ગયો અને એને થયું કે ચલો આજે બીજી કઈ એવી વાત આપણને મળે તો પાછો આપણે જઈને હનુમાનને છેડીએ. એ ત્યાં ઉપર ગયો તો એને ત્યાં બીજી ડાયરી મળી. આટલી નાનકડી એ ડાયરી હતી અને સોનાના પત્તાની હતી. તો નારદજી તો મનમાં વિચારવા લાગ્યા કે ઓલી ડાયરીમાં હનુમાનનું નામ નહોતું, તો આમાં તો હોવું કંઈ પોસિબલ જ નથી. અને એને પણ વિચાર આવ્યો કે આમાં કદાચ મારું નામ હોઈ શકે. એટલે એ ભગવાનને પૂછે છે કે ભગવાન આ શું છે? ત્યારે ભગવાન કહે છે કે આ એ ડાયરી છે કે જેમાં એના નામ છે જેને હું યાદ કરું છું, જેને હું યાદ કરું છું. તો અત્યારે આપણી સાથે અહીંયા જેટલા લોકો જોડાયા છે એ બધાનું નામ એ નાની ડાયરીમાં છે. કારણ કે સ્વયં ભગવાન જ આ વાત કહી રહ્યા છે ને, એટલે તમારા બધાનું નામ કઈ ડાયરીમાં છે? સોનાની નાની ડાયરીમાં, જે ભગવાનની પર્સનલ, જેને ભગવાન યાદ કરે છે. આ વાતને ક્યારે પણ હવે ભૂલતા નહીં. અને ભગવાનની સાથે શબરીના બેરની જેમ નિસ્વાર્થ પ્રેમ રાખીને આપણે ચાલશું, હે ને? તો આની સાથે જે રામનવમીનું મહત્વ હતું એ તો સમયની સાથે આપણે ચાલતા ચાલતા, બોલવા માટે તો કલાકો હજુ બોલી શકાય, પણ સમયને પણ આપણે માનને મર્યાદા રાખવી પડે છે. એટલે મને લાગે છે કે કોઈને પ્રશ્ન તો ઝાઝા હશે નહીં, અને હોય તો તમે ડેફિનેટલી પૂછી બી શકો છો. જો કે હું કંઈ એટલી રામાયણ માનસ ચરિત્રમાં એક્સપર્ટ નથી, પણ મારા અનુભવ પરમાત્માના સાનિધ્યમાં રહીને રાજયોગના અભ્યાસ દ્વારા મેં જે મારા જીવન અને સંસ્કારનું પરિવર્તન કર્યું છે એના આધારે ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપી જ શકીશ. Somebody is writing, continue, we are enjoying. અને એક આપણે એક ભજન સાંભળશું. તમારે પબ્લિક એટલે જે તમારી ડિમાન્ડ આવી એનાથી મને એક ભજન યાદ આવ્યું. અને એ ભજન સાંભળતા તમે વિચારજો કે જે ભગવાને તમારું નામ એની એ ડાયરીમાં રાખ્યું છે તો તમે એને ક્યાં રાખ્યા છે? અને પછી 5 મિનિટ મેડિટેશન કરીને આપણે આ આજના મિલાપને સમાપ્ત કરશું. થોડું ભજન આપણે સાંભળીએ. તમે શ્રી નેહાબેન, હા જી, તમે મને મોટિવેટ કરી ભજન ગાવા માટે. તમારો હા, પતા તો તમે ગાઓ ને, બહુ ના ના સરસ છે, ના સરસ ના છે. ના 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 ચલો, તમારું તમારું અરે મને આ પતા મોકો નહીં મળે ને. ના ના આ પાછળ પાછળ બધા મારા ઘરવાળા બેસવાના છે, અમારા ઘરવાળાને સંભળાવીશ. બટ યા યા તમે યુ કન્ટિન્યુ યુ કન્ટિન્યુ. ચલો
આ એક ભજન પિક્ચરના ગીતથી છે. ભજન બોલ છે, સુર અને રાગને સાઈડમાં રાખીને ખાલી ભજન સાંભળજો, કારણ કે બહુ પ્રેક્ટિસ છૂટી ગઈ છે હવે. 10-11 વર્ષથી ક્યારે ગાયું નથી. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. કામ તો માને આવી રે પડે, ગામ તો મારે જાવું રે પડે. તારો વારો આવે બીજા રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આગળ, પૈસો મારો પરમેશ્વર, ભજું છું હું એને પલ પલ. પૈસો મારો પરમેશ્વર, ભજું છું હું એને પલ પલ. તારો વારો આવે ત્રીજા રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આગળ, એમ તો મંદિર જાઉં છું, જાઉં તેવો પાછો આવું છું. એમ તો મંદિર જાઉં છું, જાઉં તેવો પાછો આવું છું. બે ઘડી બેસું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આગળ, ભક્તિ મારી રીઝવી તને, ભક્તિ મારી રીઝવી તને. મળવાની તું જો આવે મને, મળવાની તું જો આવે મને. તું આવજે કોઈ રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. એટલે ભગવાન બિચારા મળવા આવવા તૈયાર બી થઈ જાય તો બી આપણે એને કહેતા નથી કે પહેલા બીજા ત્રીજા કે ચોથા રવિવારે આવો. એને આપણે કહીએ છીએ કોઈ રવિવારે આવજો. આટલા આપણે બિઝી, અને આપણે ઈચ્છીએ છીએ કે પરમાત્માનું આપણે, પરમાત્મા આપણી કાળજી કરે, પરમાત્મા આપણો સાથ આપે. તો એકવાર આપણે આપણી જાતને જ પૂછીએ કે પરમાત્મા કેટલું જતું કરે છે, કેટલું લેટ ગો કરે છે, કેટલો નિસ્વાર્થ પ્રેમ કરે છે, અનકન્ડિશનલ લવ કરે છે. કોઈ કન્ડિશન છે? ભગવાનની કન્ડિશન કોઈ નથી. આપણી કેટલી કન્ડિશન છે? આપણી કેટલી કન્ડિશન છે કે આજ મંદિરમાં જઈને પૂજા કરવાની, આજ પ્રસાદ ચડાવવાનું, તો જ ભગવાન પ્રસન્ન થાય. શબરીના એઠા બોર ખાઈને પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. ભગવાન ભાવનાનો ભૂખો છે, પૈસાથી કઈ લેવા દેવા નથી. મનના હૃદયનો સાચો પ્રેમ અને ભાવના પરમાત્માને ખેંચી લાવે છે. તો આની સાથે 5 મિનિટ આપણે એક નાનકડા મેડિટેશનની અનુભૂતિ કરીને, આપણે ઓલરેડી કચરો આપણો સાફ કરી દીધો છે. કેટલા વર્ષનો? 20 વર્ષનો. એટલે 20 વર્ષનો આપણે કચરો સાફ કર્યો ને,
તો થોડી તો અહીંયા આપણે જગા સારી બનાવી છે, એટલે એ જગામાં હવે આપણે અંદર સારી વસ્તુને લેવાની છે. ફરીથી એકવાર મારી સાથે યાત્રામાં જોડાઈ જાઓ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. પોતાની જાતને એક હિલ સ્ટેશનની ઉપર જુઓ. ઊંચી ઊંચી પહાડી અને લીલીછમ ચાદરથી સુસજ્જિત ધરતીમાં એકદમ પ્યોર, પવિત્ર અને સકારાત્મક ઉર્જાની અનુભૂતિ. ગહેરી સાસ અને પવિત્ર, પ્યોર, પોઝિટિવ એનર્જી આપણા રોમ રોમમાં જઈ રહી છે અને આપણા પગના આંગળાઓ એકદમ રિલેક્સ અને હલકા થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. પ્યોર અને પોઝિટિવ એનર્જીને પગના ઘૂંટણાની ઉપર આપણે લઈ જઈએ. પગના ઘૂંટણા ભી એકદમ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એ પ્યોર અને પોઝિટિવ એનર્જીને આપણા ખભા પર લઈ જઈએ. આપણા ખભાનો બધો ભાર એકદમ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આખી આપણી કર્મેન્દ્રિય એકદમ હલકી અને રિલેક્સ થઈ ગઈ છે અને આપણા મનની ઉર્જા એકદમ જ પવિત્ર અને પ્યોર બની ગઈ છે, સકારાત્મક બની ગઈ છે. આપણા મનસ્પટ પર સકારાત્મક અને પવિત્ર સ્ક્રીન છવાયેલું દેખાય છે. આ મનસ્પટ પર આપણે આપણા કુટુંબને જોઈએ. આપણા કુટુંબમાં માતા, પિતા, ભાઈ, બહેન, કાકા, મામા, માસી, સાસુ, સસરા, ફોઈ, આ બધાને આપણા મનસના આ સ્ક્રીન પર, સકારાત્મક સ્ક્રીન પર જોઈએ. આ બધા જ કેરેક્ટર આપણી રામકથામાં મહત્વની ભૂમિકા દર્શાવે છે.
આજ બધામાં કોઈ દશરથ છે, કોઈ કૌશલ્યા છે, કોઈ સુમિત્રા છે, કોઈ કૈકેયી છે, સાથે કોઈ રામ બી છે, સીતા બી છે, લક્ષ્મણ છે, શત્રુઘ્ન છે અને ભરત છે. બધાની વિશેષતા અલગ અલગ છે. એ બધાની વિશેષતાઓને આપના મનમાં રિવાઇઝ કરો. પૂરા કુટુંબીજનોની એક એક વિશેષતાઓને આપણા આ સકારાત્મક મનસ્ય પટ પર ચિત્રી દો. કેટલી બધી વિશેષતાઓ મારા કુટુંબમાં સમાયેલી છે. આ વિશેષતાઓને એપ્રિશિએટ કરો અને મનમાં એ દ્રઢતા પૂર્વક નક્કી કરો કે આજથી આ બધાની સાથે વ્યવહાર કરતા આ વિશેષતાઓના આધાર પર જ મારો વ્યવહાર રહેશે. આ બધાને મારા જીવનમાં એક વિશેષ પાર્ટધારીના રૂપે સ્વીકાર કરું છું. અને મારા સ્વીકારવાથી મારો આ પરિવાર એક વસુદેવ કુટુંબ બનીને જ રહેશે, બનીને જ રહેશે, બનીને જ રહેશે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.